नहीं स्टूडेंट आज हम तुमने धोरण आठ तेमनु गुजराती काव्य तेर शुरुआत करी ते भणावा जई रही छू। शुरुआत करी तेमना लेखकनु नाम छे हर्ष ब्रह्म भट्ट। तेमनो जन्म 31/7/1954 में थयेलो छे। तो आपणे थोड़ुं कवि नवुं जाणीए के हर्ष ब्रह्म भट्ट विशे। तो कि कवि हर्ष वाडेला ब्रह्म भट्ट महेसाणाना वतनी छे। तेओ गुजराती साहित्यना आधुनिक कवि अने गजलकार छे। उर्दू भाषा में पण सर्जन करे छे। उर्दू गजल क्षेत्रे नोंधपात्र प्रदान माटे वर्ष 2010 माटेनो गुजरात उर्दू साहित्य अकादमीनो गौरव पुरस्कार एमने एनायत थयो छे। मौनी महफिल काव्यसंग्रह माटे गुजराती साहित्य परिषदना दिलीप मेहता पारितोषिक जीववान रियाज, श्रेष्ठ गजल संग्रह माटे गजल सभा वडोदरानु पारितोषिक तेमज गुजराती गजल में विशिष्ट प्रदान माटे INT मुंबई द्वारा शहीदा एवॉर्डनी सम्मानित थया छे। तेमनी संपादन क्षेत्रे पण यशस्वी प्रदान करेल छे। तो आपणे हवे काव्य विशे थोड़ुंक जाणीए कि काव्यमां शुं कहेवा मांगे छे। तो कि प्रस्तुत गजल कविना गजल संग्रह जीववानो रियाज माथी लेवामां आवी छे। के शुरुआत करिए काव्य शेमाथी लेवामां आवी छे, तो कि जीववानो रियाज, जेमां दुःखोथी हारवाने बदले दुःखनो सामनो करवानी वात करी छे। बाहरनी सुंदरतानी साथे आंतरिक सौंदर्य पण खेलवुं एटलुं जरूरी छे। आपणे जे मळ्युं छे तेने अनुकूळ थई घर नगर अने जगतने महेकतुं करवानो छे, तेमज आવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાની છે। હવે આપણે કવિએ જોઈએ કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, કે જે આપણે ભૂતકાળ ભૂલીને હવે જે ખુશીઓ આવવાની છે ને તેના વિશે વાત કરવાની, આવવાની જે ખુશીઓ છે તેની વિશે વાત કરવાની છે। એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, કે આ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ। हर वक्त शू मात मात एटले कि दुख थई जवा दुखो थी, कि जीवन में दर वक्त शू आपणे ज दुखो थी हारी जवानुं छे, तो कि नहीं, चाल आ वक्त दुखोने मात करिए। मात एटले कि हरावू आपणे। चालो आ वक्त हिम्मतपूर्वक सामनो करीने दुखोने ज हरावी दईए। बहारथी देखाय जेवी स्वच्छ सुंदर दोस्त अंदरथी एवी जात करिए। બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, કે બહારથી જેટલું સુંદર સ્વચ્છ આપણું વ્યક્તિત્વ દેખાય છે દોસ્ત, અંદરથી એવી જાત કરીએ। એટલે કે મિત્રો, તેટલું જ સુંદર સ્વચ્છ વ્યક્તિત્વ અંદરથી પણ બનાવીએ, કે કેવું? તો કે પ્રેમાળ, નિર્મળ, નિખાલસ ને નિષ્ઠાવાન હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રળિયાત કરીએ। કે જ્યાં પણ આપણી ઉપસ્થિતિ હોય ત્યાં આપણા સત્કાર્યોથી બધું સુગંધિત બનાવીએ, એ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને ખુશાલ બનાવીએ। જે મળ્યું એને કરી સૌથી સવાયું, એટલે કે જીવનમાં આપણને જે કંઈ મળ્યું છે તેની સવાયું કરીને આવનારી કાલની સોગાત કરીએ। સોગાત એટલે કે ભેટ, કે આવનારી પેઢીને આપણે ભેટરૂપે આપીએ। આખું હજી એકવાર કાવ્યનું અનુવાદ સાથે કરી દઉં છું, કે ભૂતકાળ ભૂલીને હવે જે ખુશીઓ આપવાની છે તે ખુશીઓની વાત કરીએ, આ જ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ। જીવનમાં દરેક વખતે શું આપણે જ દુઃખોથી હારવાનું? તો કે નહીં, ચાલો આ વખતે હિંમતપૂર્વક સામનો કરીને દુઃખોને જરાવી દઈએ। બહારથી જેટલું સુંદર સ્વચ્છ આપણું વ્યક્તિત્વ દેખાય છે તેટલું જ મિત્રો આપણે અંદરથી પણ સ્વચ્છ અને સુંદર બનાવીએ। તો કેવું જીવન બનાવવાનું છે? કે પ્રેમાળ, નિર્મળ, નિખાલસ કે નિષ્ઠાવાન જેવું શરીર જીવન આપણું બનાવવાનું છે। જ્યાં પણ આપણી ઉપસ્થિતિ હોય ત્યાં આપણા સત્કાર્યો એટલે કે સારા કાર્યોથી આપણું જીવન બીજાને પણ સુગંધિત બનાવે। જે જગ્યાએ આપણે હોઈને તે ત્યાંનું વાતાવરણ આપણે હસી મજાકથી સુગંધિત કરી દઈએ, ત્યાંનું વાતાવરણ સાવ અલગ જ કરી દઈએ। એ જ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર આખા વિશ્વની પણ આપણે ખુશહાલ બનાવીએ।
જ્યાં આપણે ત્યાં આવે ત્યાં કચરો નાખી દે એની જગ્યાએ આપણે સ્વચ્છ અને સુંદરતા અને શાંતિપૂર્વક આપણે જીવન આપણે તો કરીએ જ અને આપણી સાથે સાથે આપણું ગામ શહેર અને આખા વિશ્વને પણ બનાવી શકે તેટલી આપણી તાકાત છે. જીવનમાં આપણને જે કંઈ મળ્યું છે તેને સવાયુ કરીને આવનારી પેઢીને આપણે ભેટરૂપે આપીએ. આ કાવ્ય અહીં સંપૂર્ણ થાય છે.